આદિવાસી જિલ્લા તરીકે જાણીતા ડાંગ જિલ્લાના યુવાનો હવે ડાંગની ઓળખ બદલવાની તૈયારી કરતા હોય તેવું લાગે છે. વિવિધ ક્ષેત્રમાં ડાંગનું નામ દેશ વિદેશની ધરતી ઉપર ચમકી ગયું છે, ત્યારે દેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં હવે ડાંગનો ડંકો વગાડવા 19 વર્ષીય જીતકુમાર તૈયારી કરી રહ્યો છે. દેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. આ રમતમાં દેશ માટે રમવું એ યુવાનોનું સપનું હોય છે. જોકે દરેકનું સપનું સાકાર નથી થતું, ત્યારે ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય જીતકુમારનું સપનું સાકાર થઈ ગયું છે. જીતકુમાર ગાંગુરડેને નેશનલ ક્રિકેટમાં એન્ટ્રી મળતા તેના મિત્રો અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડાંગ જેવા આદિવાસી અને પછાત જિલ્લાના વઘઈ ખાતે રહેતો 19 વર્ષીય જીતકુમાર બેટ્સમેન અને વિકેટકીપર તરીકે પોતાની રમતને સારી રીતે વિકસાવી રહ્યો છે. જીત ઇન્ડિયન પ્લેયર્સ લીગમાં સિલેક્ટ થઈ ગયો છે અને ગોવા ખાતે રમાનાર નેશનલ જુનિયર ચેમ્પિયનશિપમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે, જ્યાં દેશના 10 રાજ્યોની ટીમ ટકરાશે. તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે નાનપણથી ક્રિકેટ પાછળ ખેલો બનેલો જીતનો મુખ્ય કોચ છે. ટીવી અને યુટ્યુબ છે. ટીવી ઉપર જૂની નવી મેચ જોઈને અને યુટ્યુબ ઉપર ટેકનિક શીખીને જીતે તેની રમતને સારી રીતે વિકસાવી છે. જોકે મુખ્ય ટેકનિક માટે તેણે બિલીમોરા ખાતે એક કેમ્પમાં ભાગ લીધો હતો. એકના એક દીકરાએ ને સારી નોકરી મળે તેવી ઈચ્છા ધરાવતા તેના પિતા તેની રમતથી નાખુશ હતા, પણ માતાને શોખ હોવાથી તેઓ મદદ કરતા રહ્યા. આજે જીત નેશનલમાં સિલેક્ટ થતા માતા પિતા ખુશ છે. ગામમાં પ્રેક્ટિસ કરતા દીકરાને નિહાળતી માતાની ઈચ્છા હવે જીતને ટીવી ઉપર રમતા જોવાની છે. 19 વર્ષના જીતના પિતા ફીણુમાં ક્લાર્ક અને માતા આંગણવાડીમાં કામ કરે છે. ગામમાં રહેતા પરિવારે દીકરાના અભ્યાસ અને તેની રમત માટે વઘઈમાં ઘર બનાવ્યું અને હવે ત્યાં રહે છે. જીત અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર છે, જે મહેસાણાની કોલેજમાં BSCમાં અભ્યાસ કરે છે. તેનું સપનું આગળ દેશ માટે રમવાનું અને ડાંગનું નામ રોશન કરવાનું છે. મારો બાબો નાનપણથી ક્રિકેટમાં રમવાનો બહુ શોખ છે એને, એટલે રમી રહ્યો છે. એને 10માં વેકેશનમાં 1 માસ માટે બિલીમોરા માટે સવારે 5 વાગે ઉઠીને એ પ્રેક્ટિસ માટે જતો હતો. 1 મહિનાની ટ્રેનિંગ એણે વેકેશન દરમિયાન લીધી હતી. પછી વલસાડમાં 12મા ધોરણમાં ગયો ત્યારે એ સિલેક્શન બરોડામાં થયું. પછી નેશનલ ટીમમાં લખનૌ ગયા. લખનૌથી જીતીને આવ્યા, પ્રમાણપત્ર લઈ આવ્યા. પછી દિલ્હી ગયા, દિલ્હીથી પ્રમાણપત્ર અને મેડલ લઈ આવ્યા. એને રમવામાં બહુ જ શોખ છે. સારું લાગે છે. એવી કોઈ ડાંગ જિલ્લામાં, આપણા ડાંગ જિલ્લામાં કોઈ એવી સગવડ નથી એના માટે પ્રેક્ટિસ માટે. છતાં પણ એ ટીવીમાં આમ તેમ જોઈને એ અહીંયા વઘઈ ખાતે આ ગ્રાઉન્ડ પર બીજા એના દોસ્તાર સાથે રમી રહ્યો છે અને એ આગળ વધે એવી મારી ઈચ્છા છે. અને પ્રેક્ટિસ કરવા આવેલો છે તો મને પણ બહુ જ શોખ છે, પણ હું ટીવીમાં જોઈ શકું એવી મારી ઈચ્છા છે. હવે હું જીતનો પપ્પા છું. હવે જીતને નાનપણથી જ ક્રિકેટનો ખૂબ જ શોખ છે અને રમવા માટે બી શોખ છે. હવે 10મા ધોરણમાં એ હતો ત્યારે એ મને કહેતો હતો કે હું ક્રિકેટની ટ્રેનિંગ લેવાનો છું. એટલે પહેલાં તો મેં ના પાડી, પણ હવે એ કહે છે કે હું જવાનો જ છું એટલે એને મોકલી લઉં. મેં ત્યાં સિલેક્ટ થઈ ગયું એટલે 1 મહિનાની ટ્રેનિંગ લીધી. ત્યાર પછી 12મું ધોરણ વલસાડ કર્યું, ત્યાં પણ એ બરોડા સુધી રમવા ગયેલો જિલ્લા તરફથી. હવે કોલેજમાં ગયો ત્યારે એણે મને વાત કરી કે પપ્પા મને 1000 રૂપિયા જોઈએ છે. કે મેં કે શાના માટે? તો મેં કે એમ કે આ લખનૌ નેશનલ લેવલનું સિલેક્શન છે. પહેલાં તો મેં ના પાડી કે ગોવામાં સિલેક્શન રાખવાના એટલે હું તને નહીં મોકલું એકલાને. પછી એણે જીત કરી એટલે મેં ચાલ મેં 1000 રૂપિયા લે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું અને લખનૌ સિલેક્ટ થઈ ગયા. ત્યાર પછી એ દિલ્હીમાં ગયા અને દિલ્હીમાં નેશનલમાં એ સિલેક્ટ થઈ ગયો અને નેશનલમાં બેસ્ટ વિકેટ કીપર અને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ બી મળ્યો. અને હાલમાં એ ગોવાની નેશનલ ચેમ્પિયન ટ્રોફી રમવા માટે એ પ્રેક્ટિસ કરે છે. અને અમારી ઈચ્છા છે કે આપણા ગુજરાત તરફથી અને ડાંગ તરફથી એ ખૂબ જ આગળ વધે અને ભારત તરફથી બી રમે એવી અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. મને નાનપણથી જ ખૂબ જ શોખ હતો ક્રિકેટનો, તો હું ટીવી પર તેમજ યુટ્યુબ પર જોતો હતો અને તે પ્રમાણે મેં પોતે જાતે શીખ્યો. ત્યારબાદ મેં પપ્પાને કીધું કે મારે ક્રિકેટ કરવું છે, પણ પપ્પાએ અહીંયા અમારે ડાંગ જિલ્લામાં કોઈ સગવડ નથી, તો હું જાતે પછી શોધ્યું કે બિલીમોરા VS પટેલ કોલેજના પછાડી બરોડા ક્રિકેટ એસોસિએશનમાં પ્રેક્ટિસ થાય છે, તો હું ટ્રાયલ આપવા ગયો.
ટ્રાયલ આપવા પહેલાં મેં ખૂબ ઉત્સુક હતો, પણ તે જ દિવસે સાંજે મને પગમાં વાગ્યું હતું તેથી હું ઇન્જર્ડ હતો. તો પણ હું ટ્રાયલ આપવા માટે ગયો હતો અને હું ટ્રાયલ આપી હતી અને હું તેમાં સિલેક્ટ થયો હતો. ત્યાર બાદ એક મહિના સુધી મેં કોચિંગ કરી હતી. કોચિંગ કર્યા બાદ હું ત્યાંથી નીકળી ગયો અને બીએપી સ્કૂલમાં એડમિશન લીધું. ત્યાં હું ટીમ પહેલેથી રેડી જ હતી, પરંતુ હું ત્યાં પર્ફોમન્સ આપ્યું. કોચે મને જોયું અને સિલેક્ટ કર્યો અને મને સિલેક્ટ કરીને વલસાડ ડિસ્ટ્રિક્ટમાંથી અમારી ટીમ બરોડા માટે રમવા ગઈ હતી. ત્યાં અમે સેમિફાઇનલ સુધી રમ્યા હતા. ત્યારબાદ પછી હું કોલેજમાં એડમિશન લીધું. ત્યાંથી પછી મેં ત્યાં કોલેજમાં કંઈ એવી સગવડ નહીં હતી કે ક્રિકેટ કોચિંગ હોય કે ક્યાંથી કંઈ આગળ રમવા લઈ જાય, પણ હું જોયું કે લખનઉમાં નેશનલ પ્લેયરનું સિલેક્શન હતું તો હું લખનઉ ગયો હતો મારા ફ્રેન્ડ સાથે. ટ્રેનમાં ગયો હતો, ત્યારબાદ ત્યાં સિલેક્શન હતું. ઘણા બધા કોચિસ હતા, ઘણા સારા પ્લેયર હતા, ઘણા ઘણા રાજ્યમાંથી આવ્યા હતા અને ઘણા વિડીયો કેમેરા મૂક્યા હતા. તેની સામે પર્ફોમન્સ આપવાનું હતું. તે સિલેક્શન આપ્યા બાદ પછી મને મેસેજ આવ્યો કે તમારું સિલેક્શન થઈ ગયું છે, તમારે દિલ્હી નેશનલ કેમ્પ માટે આવવાનું છે. ત્યાં નેશનલ કેમ્પમાં ગયો, ત્યાં ઘણા પ્લેયર આવ્યા હતા, રાજસ્થાન, હરિયાણા, બિહાર, જમ્મુ, પંજાબ, મહારાષ્ટ્ર, બધેથી પ્લેયર આવ્યા હતા. ઘણા ટેલેન્ટેડ છોકરાઓ હતા. ત્યારબાદ હું એમાં પર્ફોમન્સ આપ્યું અને મને બેસ્ટ કીપર તેમજ બેસ્ટ સ્ટ્રાઇકરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે એવોર્ડ આપ્યા બાદ પછી એમ કીધું કે તમારે નેશનલ જુનિયર ચેમ્પિયનશિપ ટ્રોફી ગોવામાં રમવાની છે, ત્યાં તમારું નામ છે અને તમારે ત્યાં રમવાનું છે, તો હું હાલે એ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છું. હું આ નેશનલ સુધી સિલેક્ટ થયો તે મને ખૂબ જ ખુશી થાય છે અને હું ડાંગનું તેમજ ગુજરાતનું નામ રોશન કરું અને ભારતમાં રમું એ મારી ખૂબ ઈચ્છા છે અને એ પ્રમાણે હું મહેનત કરી રહ્યો છું.